બાળકો તપોવન વિદ્યાલય વડા ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 4ની અંદર વિષય પર્યાવરણ, જેમાં રિયાની ટ્રેન મોડી પડી તેના પ્રશ્નોની ચર્ચા કરીશું. ચાલો બાળકો ચર્ચા કરીએ. ખાલી જગ્યાઓ જોઈએ. ખાલી જગ્યા સ્ટેશનથી રિયાની ટ્રેન 2 કલાક મોડી ઉપડી. કયા સ્ટેશનથી રિયાની ટ્રેન મોડી ઉપડી? તો વડોદરા. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ખાલી જગ્યાવાળા પુલ હતા, તો સીડીવાળા. રેલવે કર્મચારીઓ ખાલી જગ્યા વળી ટ્રેનના ડબ્બામાં પાણી ભરતા હતા, તો પાઇપ. રેલવે કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બામાં પાણી ભરતા હતા. ટ્રેન આવવાની હોય ત્યારે સડક માર્ગનો રસ્તો ખાલી જગ્યા વડે બંધ કરવામાં આવે છે, તો ફાટક વડે બંધ કરવામાં આવે છે. બાળકો, નર્મદા નદીનું પાણી ખાલી જગ્યા દ્વારા દૂરના વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. નર્મદા નદીનું પાણી નહેર દ્વારા દૂરના વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. ખાલી જગ્યા નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે, તો નર્મદા નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. ચાલો બાળકો હવે આપણે ખરા ખોટા જોઈશું. અમદાવાદ સ્ટેશનથી રિયાની ટ્રેન 2 કલાક મોડી ઉપડી, વાક્ય સાચું કે ખોટું? તો ખોટું. વડોદરા સ્ટેશન પર રિયાને તેના પપ્પાને રેલવે સ્ટેશનની સુવિધા બતાવી, તો સાચું. રિયાની ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસે ઊભી હતી, તો ખોટું. ફાટક બંધ હોય ત્યારે સડક માર્ગના વાહનો ઊભા રહે છે, સાચું. વડોદરાથી ભરૂચ જતા રિયાની ટ્રેનમાં તાપી નદી જોઈ, તો ખોટું. નર્મદા નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે, તો સાચું. સુરત શહેર ડેરી ઉદ્યોગ માટે જાણીતો છે, તો ખોટું. સુરત શહેર કાપડ ઉદ્યોગ માટે અને હીરા ઉદ્યોગ માટે જાણીતો. જોડકા જોડો. અમદાવાદ પછી આવેલું સ્ટેશન નડિયાદ. સુરત પછી આવેલું સ્ટેશન વલસાડ. વડોદરા પછી આવેલું સ્ટેશન સુરત. વલસાડ પછી આવેલું સ્ટેશન વાપી. પાટણ તો પટોળા. સુરત તો ધારી. વડોદરા તો લીલો કેવડો. નર્મદા તો ગુજરાતની સૌથી મોટી નદી. તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકો સાંભળ્યા છે? તો હિન્દી, બંગાળી, ઉર્દુ, અંગ્રેજી, મરાઠી અને પંજાબી લોકો બોલતા અમે સાંભળ્યા છે. ચાલો બાળકો હવે ટૂંકા પ્રશ્નો જોઈએ. વડોદરાથી વાપી વચ્ચે રિયાએ કયા કયા સ્ટેશન જોયા? વડોદરાથી વાપી વચ્ચે રિયાએ સુરત, નવસારી, વલસાડ સ્ટેશન જોયા. રિયાની ટ્રેન કઈ કઈ નદી પરના પુલ પરથી પસાર થઈ હતી? રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્ર, નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક ક્યારે બંધ રાખવામાં આવે છે? ટ્રેન જ્યારે પસાર થવાની હોય તે સમયે રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક બંધ રાખવામાં આવે છે. નર્મદા નદી પર ભરૂચ પાસે કયા 2 પુલ આવેલા છે? તો નર્મદા નદી પર ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ એમ 2 બ્રિજ આવેલા છે. રિયાએ ટ્રેનની માંથી નદી કિનારેના વિસ્તારોમાં શું શું જોયું? રિયાએ ટ્રેનમાંથી નદી કિનારેના વિસ્તારોમાં લીલા પાકવાળા ખેતરો, કેળાની ખેતરો અને લીલાછમ વૃક્ષો જોયા. સુરત શહેર કયા ઉદ્યોગ માટે વિશ્વભર જાણીતું છે? સુરત શહેર હીરા અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. સુરત શહેરની કઈ મીઠાઈ પ્રખ્યાત છે? તો સુરત શહેરની સુતરફેણી અને દારી મીઠાઈ પ્રખ્યાત છે. તમિલનાડુ રાજ્યમાં પુરુષો શું પહેરે છે? તમિલનાડુ રાજ્યમાં પુરુષો પહેરાવેશ જબ્બો અને નીચે લુંગી સફેદ જેમ સફેદ ધોતી પહેરે છે. મરાઠી સ્ત્રીઓ કેવી સાડી પહેરે છે?
मराठी स्त्रीओ धोतीनी जेम साड़ी पहेरे छे। गुजरातनुं सौथी मोटुं અને બીજા નંબરનું સૌથી મોટું શહેર કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ અને બીજા નંબરનું સૌથી મોટું શહેર સુરત છે। આજે જે આપણે ખાલી જગ્યાઓ, ખરા ખોટા અને એક વાક્યવાળા પ્રશ્નો જોયા, જે તમારે નોટબુકની અંદર લખવાના રહેશે અને તૈયાર કરવાના રહેશે। શાળામાંથી જ્યારે સૂચના મળે ત્યારે હોમવર્ક શાળાની અંદર બતાવવાનું રહેશે। થેન્ક યુ।